મિત્રો આજે આપણે યુનિટ ચાર જે છે એ જોવાના છીએ યુનિટ ચારની અંદર જે કંઈ માહિતી આપેલી છે એ માહિતી આપણે જે જરૂરી ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકાય જે ઇમ્પોર્ટન્ટ્સ એક્ટિવિટીઝ છે તે આપણે આજે શીખવાના છીએ બરાબર યુનિટ ચારનું નામ છે ક્યુ ઓફ યસનો યશનો યશનો બરાબર અને એક્ટિવિટી વન આપેલી છે રીડ એન્ડ એન્જોય એવું કે છે અહીંયા શું કે છે રીડ એન્ડ એન્જોય તો પાર્થ ટૂંકમાં એક જોક્સ જ છે અને એના રૂપ પ્રશ્ન છે તો આપણે તમને એક જોક્સ કહી દઉં અને એના રૂપ પ્રશ્નોના જવાબ સમજાવી દઉં પછીની એક્ટિવિટી તમે જાતે કરજો બરાબર કેમ કે આ કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં તો સૌથી પહેલાં પાર્થ કહે છે સર વીલ યુ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ બરાબર પનીશ એટલે સજા એટલે એવું કહે છે સાહેબ શું તમે મને જે ન કર્યું હોય તેની સજા આપશો એટલે ટીચર કે છે નો ઓફકોર્સ નોટ કે ના બિલકુલ નહીં એટલે પાર્થ કે છે આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે આજે મેં મારું ઘરકામ કર્યું નથી એટલે કે લેસન કર્યું નથી તો આ એક સિમ્પલ ને ફની એક જ ઓક્ષ છે તો એ વાત થઈ ગઈ હવે નીચે આધારિત કેટલાક પ્રશ્નો છે તેની માહિતી મેળવીએ અહીંયા પહેલો પ્રશ્ન છે ડીડ પાર્થ ડૂ હિઝ હોમવર્ક શું પાર્થ તેનું હોમવર્ક કરે છે હોમવર્ક કર્યું છે નો તો જવાબ શું આવશે નો પાર્થ ડીડ નોટ ડૂ હિઝ હોમવર્ક બીજો પ્રશ્ન વિલ ધ ટીચર પનિશ પાર્થ યસ ધ ટીચર વિલ પનિશ પાર્થ ત્રીજો પ્રશ્ન ટીચર વિલ પનિશ પાર્થ બિકોઝ 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 પછી આવશે હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક એવાનો જવાબ આવશે તો એક સિમ્પલ વસ્તુ છે જે તમે સમજી શકો છો તો આ રીતે તમે એક્ટિવિટી વનની માહિતી જે છે જોક્સની અને એના ધારિત પ્રશ્નો જે છે એના જવાબ તમારે આપવાના છે બરાબર ત્યાર પછી અહીંયા એક્ટિવિટી પ્લે ધ ગેમ ડોલી યોર ટીચર વિલ હેલ્પ યુ અહીંયા એક્ટિવિટી ટુની અંદર એક ગેમ આવશે બરાબર એ એક્ટિવિટી તમે વર્ગખંડની અંદર કરી શકો ટીચર કરાવે એટલે એટલે આમાં પણ આપણે પડતા નથી હવે આપણે ડાયરેક્ટ જોઈશું એક્ટિવિટી થ્રી બરાબર એટલે આપણને ઉપયોગી થશે એક્ટિવિટી થ્રીની અંદર અહીંયા તમને વાત કરવામાં આવી છે એક સૈનિકની અને એનું જે વર્કિંગ રૂટિન હોય છે તેની વાત કરવામાં આવી છે તો આજે આપણે યુનિટની માહિતી મેળવશું સ્ટાર્ટ કરીએ મોઈન ખાન ઇઝ અ સોલ્જર ઇન ઇન્ડિયન આર્મી બરાબર તો અહીંયા સોલ્જર એટલે સૈનિક થઈ જાય ઇન્ડિયન આર્મી એટલે ભારતીય સેનામાં નામ છે મોઈન ખાન મોઈન ખાન ભારતીય સેનામાં એક સૈનિક છે હી વોઝ એટ કારગિલ બોર્ડર બરાબર તેઓ કારગિલની સરહદ પર હતા હી ઇઝ ઇન્ફન્ટરી ઓફિસર ઇન્ફ્રન્ટરી ઓફિસર એટલે કે પાયદળના અધિકારી જે પગે ચાલીને યુદ્ધ લડતા હોય સૈનિકોને પાયદળ કહેવાય તો પાયદળના અધિકારી છે પછી આગળ છે ટુડે હી ઇઝ ઇન ઇનસ્મી પ્રાઇમરી બરાબર એટલે કે આજે તેઓ ખંડાલીની જ્ઞાન સ્વામી પ્રાથમિક શાળામાં છે ધ સ્ટુડન્ટ્સ આર ટુ ખાન વિદ્યાર્થીઓ મોહિન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે તો જોઈએ આગળ પહેલો પ્રશ્ન પૂછે છે હર્ષ હેલો સર વી વી આર વેરી હેપી ડેટ યુ આર વિથ અસ વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ થિંગ્સ એટલે વસ્તુઓ કે હેલો સાહેબ અમને ખૂબ આનંદ છે કે તમે અમારી સાથે છો અમારી અમારે તમારી પાસેથી ઘણું જાણવું છે એટલે ઘણી બાબતો જાણવી છે મોઈન ખાન મોઈન ખાન કહે છે હેલો સ્ટુડન્ટ્સ યુ કેન આસ્ક ક્વેશ્ચન વન બાય વન એટલે કે મોહન ખાન એવું કહે છે કે હેલો વિદ્યાર્થીઓ તમે એક પછી એક પ્રશ્નો પૂછી શકો છો વન બાય વન એટલે એક પછી એક હર્ષ કે છે હેલો સર યુ હેવ વેરી બિઝી શેડ્યુલ તમારે શું સાહેબ શું તમારે તમારું સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે શેડ્યુલ એટલે સમયપત્રક બિઝી એટલે વ્યસ્ત વ્યસ્ત હોય છે મોહિન ખાન કહે છે અવર ડે સ્ટાર્ટ એટ ફોર થર્ટી ઇન ધ મોર્નિંગ અવર ડે એટલે અમારો દિવસ સવારે સાડા ચાર વાગે શરૂ થાય છે વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય ફાઈવ ફાઈવ ઓ ક્લોક એટલે કે સવા પાંચ વાગે પાંચ વાગ્યા સુધીમાં અમારે માર્ચ માટે તૈયાર થઈ જવું પડે છે અહીંયા માર્ચ એટલે કોઈ માર્ચ મહિનો નહીં માર્ચ એટલે કૂચ કરવા માટે બરાબર પછી આગળ કે છે ધેન પછી વી ડુ સમ એક્સરસાઇઝ અમે કેટલીક કસરતો કરીએ છીએ સમટાઈમ્સ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ હિલ ક્લાઇમ્બિંગ એટલે ટેકરી ચડવું કે કેટલા અથવા પહાડો ચડવા કે કોઈક વાર અમે ટેકરી ચડવા પણ જઈએ છીએ હિતેશ કે છે ઓ રિયલી બિઝી મોર્નિંગ કે ઓ ખરેખર ખૂબ જ વ્યસ્ત સવાર યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ કે સાહેબ ખૂબ કસરત કરીને તમને ખૂબ ભૂખ લાગતી હશે બરાબર હંગરી એટલે ભૂખ લાગવી બરાબર એક્સરસાઇઝ એટલે કસરત ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ શું તમે કસરત પછી નાસ્તો કરો છો બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો અને આપણે આમ કીધું એક્સરસાઇઝ એટલે કસરત બરાબર મોહિન ખાન કહે છે યસ વી ગો ફોર બ્રેકફાસ્ટ હા અમે નાસ્તો કરવા જઈએ છીએ આફ્ટર બ્રેકફાસ્ટ નાસ્તો કર્યા પછી વી પ્રેક્ટિસ ફાયરિંગ ફાયરિંગ એટલે ગોળીબારનો અભ્યાસ કરવો ગોળીબાર અમે ગોળીબારનો અભ્યાસ કરીએ છીએ ત્યાર પછી આઈ ઓસી પૂછે છે સર આઈ હેવ અ ટેન્ક ઇન અ મૂવી હા આઈ સો અ ટેન્ક ઇન મૂવી સાહેબ અમે ફિલ્મમાં ટેન્ક જોઈ હતી બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક બરાબર પણ ટેન્કમાં મને ડ્રાઈવર દેખાયો નહીં ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ ઇટ સેલ્ફ એટલે જાતે શું ટેન્ક તેની જાતે દોડે છે એટલે મોઈન ખાન કહે છે નો ડિયર ના ઇટ ડઝન્ટ રન બાય ઇટ સેલ્ફ ના તે જાતે દોડતી નથી ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન ટેન્ક ટેન્કમાં ડ્રાઈવર હોય છે પછી આગળ કહે છે અનંત પ્રશ્ન પૂછે સર ડૂય યુ ડ્રાઈવ અ ટેન્ક સાહેબ શું તમે ટેન્ક ચલાવો છો એટલે મોઇન કૈ પછી મોઇન કૈન કહે છે નો આઈ ડોન્ટ ના હું ચલાવતો નથી ધેર આર સમ અધર સોલ્જર ફોર ડેટ એટલે કે ના હું ચલાવતો નથી તે માટે બીજા સૈનિકો હોય છે આઈ કાંટ ડ્રાઈવ ટેન્ક બિકોઝ આઈ એમ ઇન્ફન્ટરી ઇન્ફન્ટરી ઓફિસર હું ટેન્ક ચલાવી શકું નહીં કારણ કે હું એક ઇન્ફન્ટરી ઓફિસર છું એટલે કે પાયદળ અધિકારી છું પછી આગળ કે છે ઓશિન કે છે સર વોટ ઇઝ એન ઇન્ફન્ટરી ઇન્ફન્ટરી શું છે એમ ઇન્ફન્ટરી શું છે એટલે મોહિન ખાન કે છે ઇન્ફન્ટરી ઇઝ અ કાઇન્ડ ઓફ आर्मी યુનિટ બરાબર એટલે એવું કે છે કે ઇન્ફન્ટરી એક એક પ્રકારનો સૈનિકનું યુનિટ છે સેનાનું એકમ છે ઇટ્સ ફાઇટ્સ ઓન ફૂટ અને તે પગે ચાલીને લડે છે ફૂટ એટલે પગ વી આર ટુ સોલ્જર્સ એટલે ફૂટ ફૂટ સોલ્જર્સ કે અમે પાયદળ છીએ એટલે કે પગે ચાલીને લડવાવાળા સૈનિકો છીએ વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ અમે શત્રુ સામે અમે શત્રુ સાથે સામ સામે ફેસ ટુ ફેસ એટલે સામ સામે લડીએ છીએ અને એનિમીઝ એટલે અહીં થશે શત્રુ પછી આગળ જોઈએ મિત પ્રશ્ન પૂછે છે યુ હં મિત પ્રશ્ન પૂછે છે યુ કેરી વિથ ધ વેપન્સ વિથ યુ તો તમે તમારી સાથે શસ્ત્રો રાખો એટલે મોઈન ખાન કહે છે યસ હા વી હેવ ટુ કેરી ધ વિપન્સ વિથ અસ એટલે એવું કહે છે અમે અમારી સાથે શસ્ત્રો રાખવા પડે વી યુઝ ધ ફાઇવ આર્મ્સ સચ અ રાઇફલ પિસ્તોલ મશીનગન એન્ડ નાઇફ એટલે એવું કહેવા માંગે છે કે અમે રાઇફલ બરાબર શું નામ છે રાઇફલ પિસ્તોલ મશીનગન અને નાઇફ નાઇફ એટલે છરી જેવા સત્રનો ઉપયોગ કરીએ છીએ વી હેવ ટુ કેરી ફિફ્ટી કેજીસ ઓફ લોડ વિથ અસ અમારે પચાસ કિલો જેટલું લોડ એટલે વજન લોડ જેટલું વજન સાથે રાખવું પડે છે નિર્મળ પ્રશ્ન પૂછીએ સર ડુ યુ હેવ યોર ફેમિલી એટલે કે શું સાહેબ તમારે તમારું કુટુંબ છે એટલે મોઈન ખાન કહે છે યસ આઈ હેવ હા મારે મારું કુટુંબ છે તો મોઈન ખાન કહે છે યસ આઈ હેવ મારી પાસે છે જ માય વાઈફ નેમ ઇઝ એટલે મારી વાઇફનું નામ સબીરા છે આઈ હેવ ટુ ચિલ્ડ્રન્સ મારે બે બાળકો છે ધેર નેમ્સ આર તેઓના નામ એકનું નામ છે અફઝલ અને બીજો છે આરફીન એટલે કે આ બે બાળકો છે ચલો આગળ માહિતી જોઈએ હવે જાનવી પ્રશ્ન પૂછે છે ડઝ યોર વાઈફ કમ ટુ મીટ મીટ યુ ધેર શું ત્યાં તમાર ત્યાં તમારી પતિ તમને મીટ એટલે મળવા આવે છે એટલે મોહિન ખાન કહે છે નો શ્રીકાઠ કમ ના તે આવી શકતી નથી સી રાઇટ્સ લેટર ટુ મી તે મને પત્ર લખે છે આઈ કોલ હર ફ્રિકવન્ટલી એટલે કે ફ્રિકવન્ટલી એટલે કે ના તે આવી શકે મને પત્ર લખે છે હું તેને ફ્રિકવન્ટલી એટલે વારંવાર ફોન કરું છું ફ્રિકવન્ટલી એટલે વારંવાર તેને ફોન કરું છું અનંત પ્રશ્ન પૂછે સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ એટલે એવું કહે છે શું તમે તમારી સાથે સેલ ફોન રાખી શકો ડૂ દે એલો યુ કીપ અ મોબાઈલ શું તમને તમને મોબાઈલ રાખવા દે છે અથવા એની પરમિશન છે મોહિન ખાન કહે છે યસ દે એલો અસ ટુ કીપ સેલ ફોન સેલફોન હા તેઓ અમને સેલફોન રાખવા દે છે બટ વી કાંટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ વોર ટાઈમ એટલે યુદ્ધ સમય એટલે આપણને એવું ટૂંકમાં એવું કે યુદ્ધ સમય હોય ત્યાં તમે રાખી શકો નહીં એટલે એવું કહે છે પણ તે યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ કરી શકીએ નહીં ધેર આર સમ સિક્યુરિટી રીઝન ફોર ઢેટ અને શું કહે છે બીજું સિક્યુરિટી રીઝન એટલે સુરક્ષાના કારણો અને આમ કરવા માટે અમુક સુરક્ષાના કારણો હોય છે હર્ષ કે છે યુ મિસ યોર વાઈફ એન્ડ ચિલ્ડ્રન શું તમે તમારી વાઈફ એટલે કે પત્ની અને બાળકોની યા મિસ કરો છો એની ખોટ તમને સાળે છે એટલે હવે મોઈન મોઈન ખાન કહે છે યસ આઈ મિસ ધેમ હા હું તેમને મિસ કરું છું બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી પણ શું કહે છે હા મારે મારા દેશને મારા દેશને સાચવવાનો છે બરાબર પછી આગળ કે છે આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ એટલે શું કહે છે હા મને એ રક્ષણ તો છે જ પણ હવે અહીંયા રિગ્રેટ એટલે અફસોસ બરાબર આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ એટલે કે મને તેનો કોઈ અફસોસ નથી એમ અફસોસ નથી આઈ લવ માય પ્રોફેશન પ્રોફેશન એટલે વ્યવસાય મને મારો વ્યવસાય પ્રિય છે ચલો આગળ માહિતી જોઈએ પછી આગળ શું કહે છે મિત મિત પ્રશ્ન પૂછે છે મિત સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ શું તમારા કુટુંબને તમારો વ્યવસાય ગમે છે બરાબર મોઈન ખાન કહે છે યસ દે લાઇક હા તેઓને ગમે છે ઇનફેક્ટ હકીકતમાં ધે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ તેમને મારી જોબ અને મારા ઉપર ગર્વ છે પ્રાઇડ એટલે ગર્વ હોવો આનંદ કે છે વી ટુ આર પ્રાઉડ ઓફ યુ અમને પણ તમારું ગૌરવ છે યુ આર યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન પીસ હિયર એટલે એવું કહે છે કે તમે અમારું રક્ષણ કરો છો તેથી અમે અહીંયા પીસ એટલે કે શાંતિથી રહી શકીએ છીએ તો આ તો જે આખો પાઠ જે તો એક સૈનિકની વાત જે છે પાઠની અંદર કરવામાં આવેલી છે છે બરાબર અને મને આશા કે તમને બધી જ માહિતી સમજાઈ ગઈ હશે તો બધી જ માહિતી સમજાઈ ગઈ હશે તો હવે આપણે આગળ એક્ટિવિટી જે છે એ તમારો મેઇન પાર્ટ છે એ તરફ આગળ વધીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે બરાબર અને એ એક્ટિવિટી સાત હશે બરાબર તો આ માહિતી તમને મળી છે નવો પાઠ આપણે જે છે એ આગળ શીખીશું સાતની અંદર તમારો જે આ મેઇન યુનિટ છે અને એ મેઇન યુનિટ જે છે એ તમને આવી રીતે આપેલું છે કેતકી હેઝ અ પેન્ડ ફ્રેન્ડ ઇન કોલકત્તા હર નેમ ઇઝ કવિતા કેતકી વ્રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રી અ ફેશન ફેસ્ટિવલ ઓફ ગુજરાત બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇન્ટ પીસીસ પૂટ ધ પીસીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેતકી હેઝ રિટર્ન ટુ હર ફ્રેન્ડ બરાબર એટલે કે અહીં જે કવિતા લખી પાઠ લખ્યો છે બરાબર એના અલગ અલગ પીસીસ એટલે કે ટુકડા જે છે ને અલગ અલગ થઈ ગયા છે હવે એણે ટુકડાને અલગ અલગ કર્યા કરી નાખ્યા છે તો કેવી રીતે લખેલી છે માહિતી એમાં આપણને ગોતીને વ્યવસ્થિત આગળ પાછળ થઈ ગયું હોય એ આપણે વ્યવસ્થિત રીતે જોઈન્ટ કરીને સમજવાની છે અને આ સમજવા માટે તો માડાડા આડાવડા આપ્યા છે પણ આપણે એક વ્યવસ્થિત રીતે પાઠની માહિતી હોય એવી રીતે આપણે એને જોઈએ તો એક્ટિવિટી સાથે જ જોવાની છે પણ એને વ્યવસ્થિત રીતે લખાણ હોય એ રીતે આપણે એને ભણવાની છે તો ચાલો આપણે એને જોઈ લઈએ અને શીખીએ વિદ્યાર્થી મિત્રો ઉપર જે તમે પાઠ્યપુસ્તકની અંદર જે કટકા જોયા હતા બરાબર એ કટકાને જોઈન્ટ કર્યા પછી આખો જે પાઠ જે છે પત્ર જે છે એ આવી રીતે કન્ટિન્યુ બને છે બરાબર એના અલગ ફોટા આપણે વ્યવસ્થિત રીતે જોઈન્ટ કરીને વ્યવસ્થિત રીતે આખી આખો પત્ર શું છે એ કોણ કોને લખે છે એની માહિતી આજના વિડીયોની અંદર મેળવવાની છે અહીંયા તમને પેલી લાઈન જોવા મળશે શું જોવા મળશે ફ્રોમ કેતકી ટુ કવિતા ફ્રોમ એટલે ફ્રોમ કેતકી લખે એટલે ફ્રોમ સાથે જે કંઈ નામ આવે પત્ર લખનાર છે જેને મોકલવાનું છે એટલે કેતકી પત્ર લખીને કવિતાને મોકલે છે એવી અહીંયા ટૂંકમાં વાત કરવામાં આવેલી છે બરાબર ચાલો શું માહિતી છે જોઈએ શરૂઆત કરીએ ડિયર ડિયર કવિતા હવે ડિયર કવિતા હાવ આર યુ તું કેમ છે આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ ધ સેવર કોલ્ડ એટલે તમે હવે તને સારું છે કે હજી ખૂબ શરદીથી હેરાન થાય છે કોલ્ડ એટલે અહીં શરદી બરાબર સફરિંગ ફ્રોમ એટલે પીડા પીડાવું આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર હું મારી માતા સાથે ખરીદી કરવા જઈ રહી છું શોપિંગ કરવાની એટલે ખરીદી કરવા જઈ રહી છું ડૂ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ તને બજારમાંથી કંઈ જોઈએ છે આઈ વિલ બાય બાય એટલે ખરીદવું સેટ ઓફ ચણિયા ચોલી ફોર મી એટલે કે મારા માટે હું મારા માટે ચણિયા ચોલી ખરીદવાની છું નવરાત્રિ ઇઝ અ રાઉન્ડ ધ કોર્નર નવરાત્રી નજીકમાં છે સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ તેથી હું મારી જાતને તૈયાર કરી રહી છું પ્રિપેરિંગમાં હેસે પોતાની જાતને બરાબર પછી આગળ કે છે યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન અ વીક ઇન એડવાન્સ આમ તો અમે એક અઠવાડિયા અગાઉ તૈયારી શરૂ કરીએ છીએ ડૂયુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ શું તને નવરાત્રિ વિશે ખબર છે લેટ મી ટેલયુ સમથિંગ અબાઉટ ઇટ હું તને તેના વિશે કંઈક જણાવું પછી આગળ કે છે નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત ગુજરાતનો મોટો તહેવાર છે મેજર એટલે મોટો અને ફેસ્ટિવલ એટલે તહેવાર છે નવરાત્રિ મીન્સ નાઇન નાઇટ્સ નવરાત્રિ એટલે નવરાતો યસ ઇટ ઇઝ ફેસ્ટિવલ ઓફ નાઇન નાઇટ્સ હા તે નવરાતોનો તહેવાર છે એવરી વન જોઈન્ટ્સ ઇન ગરબા બધા જ ગરબામાં જોઈન્ટ્સ એટલે ભાગ લે છે અથવા જોડાય છે ઇટ ઇઝ અ ફોક ડાન્સ ઓફ ગુજરાત તે ગુજરાતનું ફોક ડાન્સ એટલે લોકનૃત્ય છે ઇટ કન્ટિન્યુઅસ ઓલમોસ્ટ થ્રુ ધ નાઇટ તે લગભગ આખી રાચા છે થ્રુઆઉટ એટલે આખું આખી રાત ચાલે છે ઇટ ઇઝ વેરી યુથફુલ ડાન્સ તે ખૂબ જ યુથફુલ એટલે જોશભર્યો ડાન્સ એટલે કે નૃત્ય છે યંગ મેન એન્ડ વુમેન એટલે કે યુવાન પુરુષો અને સ્ત્રીઓ ટાઇની ટોટ્સ એટલે નાના બાળકો એન્ડ ઇલ્ડરલી એટલે કે મોટી ઉંમરના લોકો પીપલ ઓલ જોઈન ઇન ગરબા સૌ ગરબામાં ભાગ લે છે પછી આગળ કે છે ધ ડાન્સ ટેક પ્લેસ ઇન ઓપન ગ્રાઉન્ડ ઓપન ગ્રાઉન્ડ એટલે ખુલ્લું મેદાન ગરબા ખુલ્લા મેદાનમાં થાય છે પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઈની બલ્બ્સ શું કરે છે લોકો મેદાનને ઝીણા બલ્બથી ટાઇની બલ્બ એટલે ઝીણા બલ્બથી પ્રકાશિત કરી ઇલ્યુમિનેટ એટલે પ્રકાશિત કરવું ઇલ્યુમિનેટ એટલે પ્રકાશિત કરવું કરી ડેકોરેટ એટલે સુશોભિત અથવા શણગારે છે ધ એટમોસ્ફેર ઇઝ લાઇક અ ફેર ફેર એટલે મેળો એક મેળા જેવું એટમોસ્ફેર એટલે વાતાવરણ હોય છે ધ ડાન્સર્સ ફ્રોમ સર્કલ ઇન ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ ગરબા સોંગ વિથ મ્યુઝિક બરાબર નૃત્ય કરનારાઓ ખુલ્લા નૃત્ય કરનારાઓ ખુલ્લા મેદાનમાં સર્કલ એટલે ગોળ એક ગોળ કરી સંગીત સાથે ગરબાના ગીતના સુર પર નાચે છે પછી આગળ કહે છે ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક બરાબર એનર્જેટિક એટલે જુસ્સાવાળું સંગીત એક જુસ્સાવાળું હોય છે ઇન સમ પ્લેસીસ કે કેટલાક અમુક જગ્યાએ સમ પ્લેસ એટલે અમુક જગ્યાએ ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ નંબર ઓફ ડાન્સર્સ એટલે નૃત્યકર્નાઓની સંખ્યા ઇઝ વેરી બિગ અથવા ખૂબ જ મોટી હોય છે એવું કહેવાય બિગની વેરી લાર્જ એટલે કે નૃત્યકર્નાઓની સંખ્યા ખૂબ મોટી હોય છે ધ કોરસ કોરસ એટલે સંગીતનું ગ્રુપ બરાબર ગાયકવૃંદ જેને કહેવાય ધ કોરસ સિંગ્સ ગરબા સોંગ્સ ફ્રોમ ધ લાઉડ સ્પીકર્સ બરાબર કે ગાયકવૃંદ લાઉડ સ્પીકરમાંથી ગરબાના ગીતો ગાય છે ઇટ ઇઝ અ ટ્રેડિશન ટ્રેડિશન એટલે પરંપરા ટુ સિંગ ગરબા સોંગ્સ કે ગરબાના ગીતો ગાવાની પરંપરા છે બિકોઝ કારણ કે ધ ગરબા સોંગ વર્શિપ્સ એન્ડ એડમાયર્સ અંબામા એટલે કે ગરબાનું ગીત અંબામા અને બીજી દેવી દેવતાઓની એડમાર્સ એટલે આરાધના પૂજા પૂજા કરે છે અને એડમાયર્સ વખાણે છે મા અંબા એન્ડ અધર્સ ગોડે શિવ્સ ટૂંકમાં એવું કહેવા માગે છે કે ગરબા સોંગ વર્શિપ્સ એટલે પૂજા કરવી એડમાયર્સ વખાણવા અંબામાં એન્ડ અધર ગોડે શિવ એટલે બીજા દેવી દેવતાઓ એટલે કે ગરબાના ગરબાનું ગીત અંબામા અને બીજી દેવી દેવતાઓની આરાધના કરે છે ડેઝ એટલે કે આજકાલ ધ ગરબા સોંગ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ ટુ કે ગરબાના અમુક ગીતો અમુક સામાજિક વિષયો પણ રજૂ કરે છે સોશિયલ થીમ્સ એટલે સામાજિક વિષયો પણ રજૂ કરે છે વુમેન એન્ડ મેન સ્ત્રીઓ અને પુરુષો ડ્રેસઅપ ધેર ટ્રેડિશનલ ગુજરાતી એટાયર બરાબર એટલે કે શું કહે છે સ્ત્રીઓ અને પુરુષો પોતાની ટ્રેડિશનલ એટલે પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હોય છે ગુજરાતી એટાયર એટલે પોશાક વુમેન એટલે કે સ્ત્રીઓ વીયર ચણિયાચોલી સ્ત્રીઓ ચણિયાચોલી પહેરે છે પછી આગળ કે છે ધ ધણિયાચોલી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોડરી એન્ડ મિરર વર્ક બરાબર ચણિયાચોલી એમ્બ્રોડરી એટલે કે ભરતકામ અને મિરર વર્ક એટલે કે કાચના કામથી ભર્યા હોય છે ધે વિયર એટ્રેક્ટિવ જ્વેલરી સચ એગ સચ એઝ કે તેઓ કેવી એટ્રેક્ટિવ એટલે કે આર્સ આકર્ષક દાગીના પહેરે છે કેવા કેવા તો અહીં આપણે બતાવવામાં આવ્યા છે બેંગલ્સ 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 એટલે બંગડીઓ બ્રેસલેટ્સ બરાબર જે હાથમાં પહેરવાના આવે છે એટલે કે કડા પછી એન્કલેટ એન્કલેટ એટલે કે જાજર એન્ડ આમલેટ આમલેટ એટલે બાજુબંધ વગેરે આ પ્રકારના પહેરે છે પછી આગળ કે છે મેન મેનવિયર કુર્તા પૈજામા એન્ડ ટાઈ ઓઢણી અરાઉન્ડ ધ વેસ્ટ વેસ્ટ એટલે કમર ટાઈ એટલે બાંધવું શું કે છે પુરુષો કુર્તા પૈજામા પહેરે છે અને કમર પર ઓઢણી બાંધે છે પછી આગળ શું કે છે જોઈએ પછી એવરી વન એવરી વન મૂવ્સ ઇન સર્કલ એવરી વન ઇન સર્કલ એટલે કે સૌ વર્તુળમાં ફરે છે ધ ડાન્સર્સ ડાન્ડ વિથ ડિફરન્ટ એક્શન્સ નૃત્ય કરનાઓ વિવિધ શૈલીથી નૃત્ય કરે છે એટલે જુદા જુદા પ્રકારની એક્શન કરીને નૃત્ય કરે છે પછી આગળ એવું કહે છે ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય જો એટલે આનંદ ફ્રેન્ડશીપ એટલે મૈત્રી તે આનંદ અને મૈત્રીનો તહેવાર છે યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટલીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ ડ્યુરિંગ દરમિયાન કે આ તહેવાર દરમિયાન તારે ઓછામાં ઓછું એક વાર તો ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ આઈ એમ શ્યોર મને ખાતરી છે ઇટ વીલ બી એન અનફોર્ગટેબલ એક્સપિરિયન્સ મને ખાતરી છે કે તે અવિસ્મરણીય અનફોર્ગટેબલ એટલે અવિસ્મરણીય એક્સપિરિયન્સ એટલે અનુભવ હશે તો આ રીતે આખો જે પાઠ છે એ અહીંયા પૂર્ણ થાય છે બરાબર વિથ લવ કેતકી એટલે કે આ કેતકી જે છે એણે પત્ર લખ્યો છે એની ફ્રેન્ડ કવિતાને તો તમને સમજાઈ ગયો છે કે આખી આખી જે વાત જે છે એ પત્રની અંદર ગુજરાતનું કલ્ચર અને પહેરવેશ એની વાત કરવામાં આવેલી છે તો આ બધી જ બાબતો તમારે વ્યવસ્થિત એ સમજી લેવાની છે અગ્ર શબ્દો લખી લેવાના છે હા પછી આપણે અહીંયા જોડકા જોડવાના છે અને એ પાઠના આધારિત છે કયા શબ્દો સામે આવે અને કયા નો આવે એ આપણે જોવાનું છે એક ઉદાહરણ આપ્યું છે એટાર એટલે કે ડ્રેસ કચણી ચોડી આપેલું છે એટલે કે પોશાક કહેવાય એ જ રીતે ટાઇની ટોટ્સ છે તો ટાઇની ટોટ્સ માટે શબ્દ આવશે કયો એ આપણે અહીંયા જોડવાનો છે એક બંધ બેસતો શબ્દ જોડવાનો છે તો અહીં ટાઇની ટોટ્સ માટે શબ્દ છે અહીંયા ચિલ્ડ્રન બરાબર ત્યાર પછી બીજું લઈએ કોરસ કોરસ એટલે ગાયક કોરસ એક ગાયક વૃંદ છે એટલે આપણે કહી કે ગ્રુપ ઓફ સોંગ બરાબર ત્યાર પછી ફોક ડાન્સ ફોક ડાન્સ એટલે આપણે ગરબા કહેવાય તો એને આપણે અહીંયા જોઈન્ટ આપશું ત્યાર પછી છે જ્વેલરી જ્વેલરી એટલે આવશે બ્રેસલેટ અહીંયા બરાબર પછી છે ગોડેઝીવ એટલે કે દેવી દેવતાઓ એટલે અહીંયા આપણેલું છે મહાકાલી નામ બરાબર એ આપણે અહીંયા જોઈન્ટ આપશું પછી છે રાઉન્ડ ધ કોર્નર રાઉન્ડ ધ કોર્નર આવે એટલે વેરી નિયર આવશે એ અહીંયા આપેલું છે બરાબર અને છેલ્લું છે છેલ્લું કયું વધ્યું અહીંયા અપ તો અહીંયા એક જ વધ્યું છે અહીંયા ડેકોરેટેડ બરાબર તો આ થઈ ગયું પણ અહીંયા ખરેખર ઇલ્યુમિનેટ આવે છે અને એનો મતલબ આવશે લાઇટેડ બરાબર પણ આ ઓપ્શન આ વધ્યો છે એટલે અહીંયા આ રીતે જોઈન્ટ કરવાનું રહેશે એટલે આપણે ડાયરેક્ટ એને જોઈન્ટ આપી દઈએ આ રીતે બરાબર તો આ રીતે આખો જોડકો જે છે એ જોઈન્ટ થઈ જાય છે તમારે સામ સામે આવી રીતે જોડકા જોડી દેવાના છે જેથી એનો ઉપયોગ આવે તો તમને ખ્યાલ આવી જાય અને પાઠ્યપુસ્તકની અંદર આ કામ તમારે પૂર્ણ કરવાનું છે તો મને આશા છે કે તમને પૂરો વિડિયો સમજાઈ ગયો હશે ફરી વાર નવા વિડીયો સાથે આપણે પાછા મળશું ધન્યવાદ થેન્ક યુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક આપવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ